રાજપીપળા જિલ્લાની જેલના 37 વર્ષીય આજીવન કેદના સજા ભોગવતા કેદીઓને તિંકા તિંકા ઇન્ડિયન એવોર્ડ્સ 2021 એવોર્ડની જાહેરાત. આ એવોર્ડમાં પેઇન્ટિંગ કેટેગરીમાં પ્રથમ ઇનામ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા મનીષ બાબુભાઈ પરમાર 46 અને ઉત્તર પ્રદેશની રાયબરેલીની જિલ્લામાં જેલમાં બંધ સિંહ મોહનસિંહ 64ને સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. બીજું ઇનામ રવિશંકર સેન્ટ્રલ જેલ બિલાસપુર છત્તીસગઢમાં અને તૌકીર હસન ખાન 53 જે મહારાષ્ટ્રના થાણેની સેન્ટ્રલ જેલમાં બંધ છે. બંને 10 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા છે. સેન્ટ્રલ જેલ ભોપાલ મધ્યપ્રદેશના સૈયદ અથર અલી 43 અને સેન્ટ્રલ જેલ સતનાના રૂપેન્દ્ર મિશ્રા 36ને પણ આશ્વાસન પુરસ્કાર મળ્યો. જિલ્લા જેલ કર્નલ હરિયાણામાંથી ઉત્તમ આનંદ 44, સુરત ગુજરાતની લાજપુર સેન્ટ્રલ જેલમાંથી જીતેન્દ્ર મેવાલાલ મૌર્ય 35 અને સેન્ટ્રલ જેલ નંબર 8 અને 9 તિહાર દિલ્હીના મનીષ 26ને પણ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. વિશેષ ઉલ્લેખનીય શ્રેણીમાં 2 કેદીઓને ઇનામ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય આશીષ કપિલભાઈ નંદનાને કેદીઓના ટેલિફોન કોલ ડેટાબેઝ અને રજિસ્ટર ગોઠવવા સંબંધિત કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આશીષ આજીવનની કેદની સજા ભોગવી રહ્યો છે અને 15 વર્ષથી જેલમાં રહ્યું છે. આ ઉપરાંત રજનીશ મોહનલાલ ઠાકુર 53 જે મહારાષ્ટ્રના નાસિકની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેલમાં ટેલિફોન વર્કર તરીકે કામ કરે છે. રોગચાળા દરમિયાન 1700થી વધુ અટકાતીઓને કોલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર ડેટા અને કોમ્પ્યુટર પ્રોગ્રામ રજનીશે તૈયાર કર્યા હતા. તે જેલમાં કામ કરતા પેરાલીગલ વોલન્ટિયર્સ PLVમાંથી પણ એક છે. તેઓ તમામ કેદીઓને તેમના કાયદાકીય અધિકારોથી વાકેફ કરવામાં મદદ કરે છે. તિનકા બંદીની એવોર્ડ 2 કેદીઓને આપવામાં આવી રહ્યા છે, જેમાં હરિયાણાના કર્નલની ડિસ્ટ્રિક્ટ જેલની 39 વર્ષીય સોનિયા ચૌધરીને આ સન્માન જેલ રેડિયોના સંચાલન ટીંકા ટીંકા જેલ રિસર્ચ સેલ દ્વારા જેલના ટેલિફોન અને જેલ રેડિયો પર સંશોધન રંગો અને સાહિત્ય દ્વારા જેલના જીવનને સરળ બનાવવા માટે આપવામાં આવી રહ્યું છે. તેણીએ 21 વર્ષ જેલમાં વિતાવ્યા છે. 2004માં તેમની ફાંસીની સજા તેમના અંતિમ શ્વાસ સુધી કેદમાં ફેરવાઈ હતી. તેણે જેલમાં પોતાના કામથી સાથી મહિલા કેદીઓને પ્રોત્સાહિત કર્યા છે. 25 વર્ષીય પલક પૌરાણિક મધ્યપ્રદેશની ઇન્દોરની જેલમાં કેદી છે. તે જાન્યુઆરી 2019થી જેલમાં છે. જેલમાં મહિલા કેદીઓ માટે કોઈ પેરામેડિક સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી તેણીએ નર્સ કમ્પાઉન્ડર તરીકે તેમની સેવા કરવાની જવાબદારી લીધી. પલકની નર્સિંગની અગાઉની જાણકારીના કારણે તે છેલ્લા 2 વર્ષમાં અન્ય મહિલા કેદીઓ માટે ખાસ કરીને COVID-19 દરમિયાન ખૂબ મદદરૂપ થઈ હતી. આ વર્ષે સમગ્ર ભારતમાંથી 2 જેલકર્મીઓ જેલમાં વિશેષ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષે જય કિશન છિલ્લર 57 અધિક્ષક જિલ્લા જેલ ફરીદાબાદને IGNOU દ્વારા જેલ ટેલિફોન, જેલ રેડિયો અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ કાર્યો માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. અશોક શિવરામ કરકરે જેલર Grade 1 મહારાષ્ટ્રની નાસિક રોડ સેન્ટ્રલ જેલના 53 વર્ષીય અશોક શિવરામ કરેકરને જેલ વિભાગમાં તેમની વિશિષ્ટ સેવાઓ માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે. COVID-19 દરમિયાન કેદીઓને કોરોનાથી બચવા માટે તે સતત 3 મહિના જેલમાં રહ્યો હતો. તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેમને જેલમાં ઘણા ખતરનાક ગુનાગારો અને આતંકવાદીઓને સફળતાપૂર્વક સંચાલિત કર્યા, જેમાં અબુ સાલેમ, અરુણ ગવલી અને છોટા રાજન જેવા ગુનેગારો અને યાકુબ મેનન, અજમલ કસાબ જેવા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. 2020માં કે સોલવરાજ IPS DG હરિયાણા જેલ, અજય કશ્યપ IPS ભૂતપૂર્વ DG તિહાર જેલ અને આનંદકુમાર DGPને અને IG જેલ ઉત્તર પ્રદેશ દ્વારા એવોર્ડ જારી કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે હાથ ધરવામાં આવ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. તિનકા તિનકા ફાઉન્ડેશન નવી દિલ્હી દ્વારા સંસ્થાપક શ્રી ડોક્ટર વર્તિકાબેન નંદા દ્વારા તિનકા તિનકા એવોર્ડ 2015 સે કાર્યરત હૈ, જિસમે બંદીવાન ઓર જેલ સ્ટાફ કે લીએ યે કોમ્પિટિશન રખા જાતા હૈ. તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ 2021 મેં
टेलीफोन इन जेल के विषय पे कॉम्पिटिशन रखा हुआ था, जिसके जेल के बंदीवानों ने ये टेलीफोन इन जेल के बारे में चित्रण करके तिनका तिनका फाउंडेशन नवी दिल्ली को ये चित्र भेजा था। उसमें राजपिपला जिला जेल के बंदी श्री आशीष भाई कपिल भाई मंदा को अच्छी कामगिरी के लिए उनको सम्मानित किया है। उसके लिए मैं डॉक्टर वर्तिकाबेन नंदा का आभारी हूँ। और कोरोना वायरस के दरमियान जेल के अंदर हर बंदीवान अपने परिवार से संपर्क में जुड़े रहे, उसके लिए जेलों के हेड श्री डॉक्टर के एल एन राव साहब के द्वारा जो टेलीफोन सुविधा फ्री करवाई और बंदीवान उनके परिवार से जुड़े रहे, उसके लिए भी मैं डॉक्टर श्री राव सर का आभारी हूँ। મારું નામ આશીષ કપિલભાઈ ધંધા છે, પાકા ગામના કેદી નંબર 11-82, રાજપીપળા જિલ્લા જેલ ગુજરાત। આજ મને જણાવતા આનંદ થાય છે કે આખા ઇન્ડિયા લેવલે જે ધીમકા ધીમકા ફાઉન્ડેશન છે, જેના તરફથી દર વર્ષે એક કેદીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના પ્રતિયોગિતા ચાલુ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે મેં અહીંથી વિશેષ પ્રતિભામાં નોમિનેટ કરેલ હતું, જેમાં મને વિશેષ પ્રાઇઝ આપવામાં આવેલ છે, જે બદલ હું અમારા અધિક્ષક શ્રી બાટમેરા સાહેબ, આઈજી શ્રી રામ સાહેબ, તમામ અથવા ટીમકા ટીમકા ફાઉન્ડેશનના વર્તિકાબેન ધંધા તમે બધાનો આભાર માનું છું કે આવડા મોટા સ્ટેજ ઉપર અમને એક પ્રોત્સાહન રૂપે આવું બધું જાહેરાત કરવામાં આવે છે અને અમને પ્રોત્સાહન આપવામાં આવે છે। અમે આજ હું 15 વર્ષથી જેલ ભણા છું, બરોબર તો હાલમાં અત્યારે માનવ પરિવર્તન થયેલ છે, તેના ભાગરૂપે અમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને અમે સુધીને પણ સમાજમાં સારી કામગીરી બજાવું છું તેવું અમે અમને અમારા અધિક્ષક તરફથી અથવા અમારા આઈજી તરફથી માર્ગદર્શન આપવામાં સતત આવતું હોય છે, જેની અમે માર્ગદર્શનમાં અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્ષ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપણે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ। વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ। સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ, પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર। એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ। ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ। સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880, રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451।